થરાદમાં વણકર સમાજ સ્મશાન ભૂમિમાં અન્ય રસ્તો નહીં હોવાનો દાવો કરી નગરપાલિકા કચેરી ખાતે લેખિત રજૂઆત કરી. થરાદ બસ સ્ટેન્ડની પાછળના ભાગે કેટલીક સમાજોના સ્મશાન આવેલા છે, જેમાં વણકર સમાજ સ્મશાન ભૂમિમાંથી અન્ય સમાજોની સ્મશાન ભૂમિમાં જવા માટેનો રસ્તો ખુલ્લો પાડ્યો હતો, ત્યારે થોડા સમય પહેલા રસ્તો બંધ કરી દેતા દરજી તેમજ સોની સમાજના લોકોએ રસ્તો ખુલ્લો કરાવવા રજૂઆતો કરી હતી, જેને લઈને આજુબાજુમાં આવેલી સોસાયટીના રહીશોએ વણકર સમાજ સ્મશાન ભૂમિમાંથી પસાર થવા આરસીસી રોડની માંગણી કરેલ છે, જેને લઈને વણકર સમાજે રોષ વ્યક્ત કરી આરસીસી રોડ નહીં બનાવવા માટે નગરપાલિકા કચેરી ખાતે દોડી આવી પાલિકા પ્રમુખ દીપકભાઈ ઓઝા તેમજ ઉપપ્રમુખ રમેશભાઈ રજપૂતને લેખિત રજૂઆત કરી. જણાવ્યું હતું કે અમારા સ્મશાનભૂમિમાંથી કોઈ રસ્તો પસાર થતો નથી, જેથી માંગણી કરેલો આરસીસી રોડની કામગીરી અટકાવવામાં આવે અને જો બનાવવામાં આવશે તો અમારી લાગણી દુભાશે, જેથી રસ્તો નહીં આપવાની લેખિત તેમજ મૌખિક ભલામણ કરી હતી. અહેવાલ જપન પટેલ, બનાસકાંઠા. તારીખ 8/4/2022 ના રોજ આપણે નગરપાલિકા કચેરીમાં આવીને જી પ્રભુ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે, પ્રમુખશ્રીને આપ્યું છે અને કારોબારી ચેરમેનશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અમારા વર્ષોજૂના સ્મશાન ભૂમિ આવેલી છે ત્યાં અમે વર્ષોજૂનો ભોગવટો કરો છો, અમારે સમાજે બીજી અમે દફનવિધિ કરવા છો, એના માટે અહીંયા અમારી ગેટ બીજો ચડાવેલો કમ્પ્લીટ છે અને અમારી સ્મશાન ભૂમિ કમ્પ્લીટ છે, અહીંયા અમારા સ્મશાન ભૂમિ જવા માટે રસ્તો છે. અહીંયા આજુબાજુના સોસાયટીવાળાએ છાપામાં સલાહ આપી છે કે ભાઈ અહીંયા જૂનો રસ્તો કે અહીંયા ગાઢો છે, એટલે અમારી સ્મશાન ભૂમિ ઉપરથી રસ્તો નીકળવા બાબતે આજુબાજુની સોસાયટીવાળા બધાએ કીધું છે, પણ અમારી સ્મશાન ભૂમિ વર્ષો જૂની છે એટલે અમારા અહીંયા કોઈ રસ્તો આવેલો કરેલો છે નહીં અને રસ્તો કોઈ છે નહીં, આજથી 200 વર્ષો જૂની સ્મશાન ભૂમિ છે એટલે રસ્તો છે નહીં. એ બાબતે અમે સરકાર સાહેબશ્રીને અરજી આપી છે, નિવેદન કરો છો કે અમારા અહીંયા કોઈ રસ્તો નીકળે નહીં, જેમ કે અમારી ધાર્મિક લાગણી દુભાય, અમારા સ્મશાન ભૂમિના જે અહીંયા દફનવિધિ કરેલા છે માણસો એટલે અમારે ધાર્મિક લાગણી દુભાય એટલે અમારી કોઈ રસ્તો બાબતે નીકળે, એના માટે અમે સાહેબને આજની વિનંતી કરો છો કે આ કારોબારી સાહેબ દેખી અને જે